तो राजकोट कांग्रेस ना प्रवक्ता निंदक बारोटे राज्य ना पूर्व मुख्य प्रधान स्वर्गस्थ केशुभाई पटेल ने भारत रत्न आपवानी मांग करी छे। तेवोए कांग्रेस सरदार पटेल ने अन्याय कर्यो होवानो आक्षेप करवामां आव्यो। त्यारे केशुभाई पटेल साथे भाजप केम जे अन्याय करे छे तेवो सवाल पण कर्यो हतो। तेमज सोमवारे वडाप्रधान नरेन्द्र मोदी राजकोट में छे तो केशुभाई पटेल ने भारत रत्न आपवामां आवे तेवी मांग करवामां आवी छे। આજે અમે માગણી કરીએ છીએ કે આવતીકાલે વડાપ્રધાન જ્યારે રાજકોટ આવે ત્યારે કેશુબાપાને ભારત રત્ન તરીકે નવાજવામાં આવે, એની જાહેરાત કરવામાં આવે। સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ જ નહીં, સૌરાષ્ટ્રનો ગરીબ અને ખેડૂત સમાજ કેશુબાપાની નીતિથી જે તે વખતે ખૂબ સુખીને સમૃદ્ધ થાય એ દિશામાં વધ્યો હતો, ત્યારે કેશુબાપાને આજે યાદ કરીએ છીએ। અને અમે વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે આવતીકાલે આપ આવીને સૌરાષ્ટ્રની આ પાવન ધરા ઉપર કેશુબાપાને ભારત રત્ન આપવામાં આવશે એવી જાહેરાત કરો। તો આ સમાચાર ઉપર જે છે ચેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ચેતન, શું છે સમગ્ર માહિતી કે કેશુભાઈ પટેલ માટે જે છે ભારત રત્નની માંગણી કરવામાં આવી છે? જી, કેશુબાપા છે તે વર્ષો સુધી જેને ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું છે અને અત્યાર સુધીમાં કેશુબાપાને કોઈ પ્રાધાન્ય નથી આપ્યું તેવો આક્ષેપ અત્યારે કોંગ્રેસ કરી રહી છે। અને કોંગ્રેસે એવી માંગ કરી છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે કેશુભાઈ પટેલને છે તે ભારત રત્ન જાહેર કરવામાં આવે અને તેને જે તે સૌથી મોટું પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કહી શકાય કે ચૂંટણી નજીક આવતાની સાથે જ ક્યાંક કોંગ્રેસના નેતાઓ છે તે કેશુબાપાને યાદ કરી અને રાજકારણ રમવાની વાત કરતા હોય છે। જી ચેતન, ધન્યવાદ તમારો માહિતી આપવા બદલ। Thank you.